संजय नगरना विस्थापितोए आज रोज फरी एक वार कोंग्रेसनी आगेवानीमां जिल्ला कलेक्टरने आवेदनपत्र आपी धरना सहित विरोध प्रदर्शन कर्यो हतो। दिल्ली जैसे प्रधानमंत्री पास के तमारू नाम अने अमारी साथे तमारा नाम थी शू कहे छेतरपिंडी करवामां आवी छे। तमारा नाम थी अमने लोकोने लूटवामां आया छे। એટલે તમે હવે અમારો ન્યાય કરો। તમે શું કહેવા માંગો છો કે પ્રધાનમંત્રીના નામ પર આટલી મોટી જગ્યા અમારી પાસેથી પડાઈ લીધી છે અને બિલ્ડરને આપી દીધી છે અને અમને શું અત્યાર સુધી ઘર નથી મળ્યું। એટલે અમે સીધી રજૂઆત 2-3 દિવસ પછી ડાયરેક્ટ પ્રધાનમંત્રીને જ કરીશું, કારણ કે પ્રધાનમંત્રી ગુજરાતના છે અને ગુજરાતના થઈને ગુજરાતની અંદર જો આવું ચાલતું હોય તો બહુ સાર મજાની વાત છે કે ગરીબો પાસેથી આપવાની જગ્યાએ તમે લૂંટી રહ્યા છો। સંજયનગરની વાત કરીએ એટલે દરેક વડોદરા શહેરના જનતા છે એના મોઢામાંથી એક જ વસ્તુ નીકળે છે કે 2000 કરોડનું કૌભાંડ। વાત મહત્વની એ છે કે સત્તા પર બેસેલા લોકોને અને ભાજપના જ્યારે મંત્રીઓએ પણ ભૂતકાળમાં સ્ટેટમેન્ટ આપ્યું હોય કે આમાં 2000 કરોડનું કૌભાંડ થયું છે, તપાસ કમિટી બનાવી, પૂનમભાઈ પરમારનું મને હજી નામ યાદ છે કે કમિટીનો રિપોર્ટ જાહેર ના થાય, 3 વર્ષ થઈ ગયા, બિલ્ડરે સમયમર્યાદા પૂરી થઈ ગઈ, તેમ છતાં કોર્પોરેશનને બે કોઈ જાતની આવક નહીં, તેમ છતાં બિલ્ડરને છાવરવામાં આવે છે। આ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારમાં 10-12 લોકો રહેતા હોય, મકાન તોડતી વખતે એવું નહોતું કીધું કે ભાઈ તમને 350 ફૂટના મકાન આપીશું, એ વખતે એવું કીધું પ્રધાનમંત્રી આવાસ યોજના છે તો આ ભોળી જનતા એવું સમજ્યું પ્રધાનમંત્રીનું નામ છે એટલે અમને સપનાનું ઘર મળશે, પણ હવે મકાન એવા આપ્યા છે ભાઈ 350 ફૂટના। એક બાજુ કોર્પોરેશનને 1 રૂપિયાની આવક ના થાય, બિલ્ડરની સાથે મળીને શાસકોએ ભ્રષ્ટાચાર કર્યો હોય, બીજી બાજુ આ લોકોને 350 ફૂટના મકાન આપવાના હોય, બિલ્ડરોની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હોય તેમ છતાં કોન્ટ્રાક્ટ કેન્સલ કરીને કોર્પોરેશન જાતે ના બનાવે। બહુ વધારે પડતી દુઃખની વાત એ છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને એમપી એ જ્યારે કોર્પોરેશનમાં જઈને એવું કહેતા હોય કે બિલ્ડરે 3 વર્ષથી મકાન પ્રોજેક્ટ પૂરો નથી કર્યો, કોર્પોરેશનમાં પૈસા જમા નથી કર્યા તો આ પ્રોજેક્ટ કોર્પોરેશને જાતે બનાવીને આ કોર્પોરેશનને ફાયદો થાય અને લાભાર્થીઓને સારા મકાન મળે એવી વ્યવસ્થા ગોઠવી પડે, તેમ છતાં અમના પ્રમુખોનું પણ નથી માનતા, ભ્રષ્ટાચાર એટલા બધા તગડા થઈ ગયા છે। હવે અમને તો ડાઉટ એવું લાગે છે કે આ ભ્રષ્ટાચાર કદાચ ગુજરાત લગીને પહોંચ્યું હોય એવું અમને શક જાય છે, કારણ કે જો સ્થાનિક ભાજપના પ્રમુખોનું એમપીનું ના માનતા હોય કોર્પોરેશન તો આમાં આની તપાસ થવી જોઈએ, ન્યાયિક તપાસ થવી જોઈએ। અમે પ્રધાનમંત્રીને પણ લેટર લખ્યો છે, રાષ્ટ્રપતિને પણ લેટર લખ્યો છે અને જે લાભાર્થીઓની એક વાત એવી છે કે હવે બહુ આંદોલન થયા 3 વર્ષથી ભાડા માટે ને બધી બાબતે લડત આપી, આજે જમીન પર બેઠા છે, પોતાના પાછા મકાનો બાંધે છે, હવે એક નિયમ એવો પણ નિર્ણય કર્યો છે કે હવે દિલ્હી જ જવું પડશે, એટલે આ લોકો જે લાભાર્થીઓને એક અવાજ એવો છે કે હવે ચલો દિલ્હી, કારણ કે ગુજરાતની સરકાર ડેરી મૂંગી થઈ ગઈ છે, વડોદરાનું શાસન ભ્રષ્ટાચારી થઈ ગયું છે, જ્યારે પ્રજાના સહકારથી સત્તા પર બેસીને જો ભ્રષ્ટાચાર થતો હોય તો આ જનતા માટે એક જ વિકલ્પ છે કે પ્રધાનમંત્રી આવાસના નામે ભ્રષ્ટાચાર થયો હોય તો આ વાત પ્રધાનમંત્રી સુધી પહોંચવો જોઈએ।